નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત આપ સૌ ખેડૂત મિત્રોનું કિસાન ટીવીની અંદર સ્વાગત છે. આજે પણ આપણે એક ખાસ માહિતી લઈને આવ્યા છીએ, જે માહિતી ખૂબ જ ઓછા ખેડૂત મિત્રો જાણતા હોય છે. તો આજનો વિડીયો છે એ આપ સૌ ખેડૂત મિત્રો માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનો હોય, તો આ વિડીયો છે એમને એક લાઈક જરૂરથી આપી દેજો. કારણ કે મિત્રો, આ વિડીયોને તમે એક લાઈક આપશો તો આ વિડીયો છે એ તમારા મોબાઈલની અંદર સેવ થઈને રહેશે. જ્યારે પણ માહિતીની જરૂર પડશે ત્યારે તમે સરળતાથી આ વિડીયોને તમારા જ મોબાઈલની અંદર જોઈ શકશો અથવા તો ગોતી શકશો. તો એક દિલથી વિનંતી કે વિડીયોને પણ લાઈક આપી દેજો, જેથી કરીને અમને તો પ્રોત્સાહન મળશે પણ સાથે સાથે તમને પણ આ વિડીયો સરળતાથી મળી રહેશે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુલાબી ઈયળની. બસ આટલી જ માહિતી છે એ તમે જોઈ લો એટલે આ જે પ્રશ્ન છે એમનું સોલ્યુશન મળી રહી તમને. આવો શરૂઆત કરીએ. એક મહિનાનો કપાસ થાય, પ્રકાશ પિંજર અને ફિરોમેન ટ્રેપ તમારા ખેતરમાં વીઘે એક પ્રમાણે મુકાઈ ગયેલા જ હોવા જોઈએ. ગુલાબી ઈયળનું ફૂદું ત્યારે જ એમાં પકડાય જ્યારે એની પેઢી પૂરી થાય, મોટા ભાગે ઓગસ્ટ સપ્ટેમ્બર નવેમ્બર ડિસેમ્બર આ બે ગાળા એવા છે કે જેમાં એની જનરેશન બનતી હોય. બાકીના સમયમાં ખેડૂતો ફરિયાદ કરે કે સાહેબ ફિરોમેન ટ્રેપ તો મૂક્યા પણ અંદર ગુલાબી ઈયળના ફૂદા નથી આવતા, ના આવે. એની ઉત્પત્તિ થતી હોય એ સમય દરમિયાન જ આવે ત્યારે પાંચ ફૂદાઈએ બીજેથી ખંભે પંપ ચડી જ જવો જોઈએ. પ્રોફેનોફોસ કે ફિનાલફોસનો છંટકાવ થઈ જ જવો જોઈએ જેથી કરીને મેક્સિમમ ઈંડા મરે. અમારી લેબોરેટરીમાં એક ટ્યુબ બનાવી છે ફિરોમેન ટ્રેપના અનુસંધાને, 100 ગ્રામની એક ટ્યુબ, 400 ગ્રામ એક હેક્ટરે જોઈએ હવા છ વીઘે, 1000 ટપકા ચણાની દાળ જેવડા. મહિના દિવસનો કપાસ થાય એટલે 2 લાકડાની વચ્ચે મૂકી દેવાના. એમાં ફિરોમેન ટ્રેપમાં જે દ્રવ્ય છે એ જ દ્રવ્ય અનેક ગણું એની અંદર નાખેલું છે. એ દરેક ટપકું માદા તરીકે વર્તે એટલે ઉત્પન્ન થયેલા નરને હાચી માદા ખેતરમાં મળે નહીં, ગોટવાઈ જાય. હાચી માદા ફલિત થયા વગરની રહી ગઈ તો વાંજિયા ઈંડા મૂકે, વાંજિયા ઈંડામાંથી ઈયળ થાય નહીં, કપાસ એમને સલામત થઈ જાય. વગર દવા છાંટે ગુલાબી ઈયળ ખેતરમાંથી જાય. આટલું જો કરી નાખવામાં આવે ને તો ગુલાબી ઈયળનું નિયંત્રણ બહુ સારી રીતે થાય. ચાંપવા બેહે 35-40 દિવસે, 5-13 દિવસે ફૂલ બેસે કપાસમાં. આ બે સમયે ગુલાબી ઈયળના ડંખથી લીલી ઈયળના ડંખથી ચાંપવાને ફૂલ ખરે. મજૂર મૂકી દેવાના પાટલામાં, બપોર થતા સુધીમાં ખરી ગયેલા ફૂલ વીણાઈને ખાતરની ખાઈડમાં ડટાઈ જવા જોઈએ, કારણ કે એમાં પહેલા તબક્કાની ઝીણી ઝીણી ઈયળ હોય. સીધે સીધું નિયંત્રણ થઈ ગયું. મોટી થાય, કોસેટો બને, ફૂદા બને, પાછું એ પોતાની પેઢી ચાલુ કરે તો નવેમ્બરનું નુકસાન થાય છેલ્લી વીણીમાં. આ તો એકેય નુકસાન ન થાય. ગુલાબી ઈયળનું નુકસાન વધી વધીને 2-4% વચ્ચે રહીએ, બાકી ના રહી જો આટલું કરી લેવામાં આવે. પણ ન કરવામાં આવે તો દવાના પંપ ખંભેથી એટલા ઉતરે જ નહીં. આશા રાખું છું કે ખેડૂત મિત્રો, આજની જે માહિતી છે એ આપને ખૂબ જ ઉપયોગી થશે. તો હજુ પણ વિડીયોને લાઈક ના આપી તો એક લાઈક આપી દેજો એવી દિલથી વિનંતી, જેથી કરીને આ વિડીયો છે તો તમે સરળતાથી જોઈ શકો. અને કપાસની ખેતી કરતા ખેડૂત મિત્રો સુધી અવશ્ય એટલે અવશ્ય શેર કરીને પહોંચાડજો, જેથી કરીને આ દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને આ ટ્રીટમેન્ટથી ગુલાબી ઈયળનો સંપૂર્ણપણે નાશ કરી શકે અથવા તો ગુલાબી ઈયળને ભસ્મીભૂત કરી નાખે. ફરી મળીશું નવા વિડીયોમાં.
અને આના પછી પણ આપણા આગળ પણ નેક્સ્ટ ભાગ આવશે, તો જોવાનું ચૂકશો નહીં. અને જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કિસાન ટીવીને. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.